दूषित पानी ट्रिक कराशे। देश में प्रथमवार सिरामिक बेस मेम्ब्रेन टेक्नोलॉजी सूरत में 360 एमएलडी पानी ट्रीट करशे। सूरत महानगरपालिका द्वारा वोटर ट्रीटमेंट ने लई झड़पथी निर्णय लई रही छे। दूषित पानी ने ट्रीट करीने फरीथी उपयोग में लावी शकाय ते माटे आधुनिक टेक्नोलॉजी नो उपयोग करवामां आवी रह्यो छे। सूरत महानगरपालिका देश में प्रथमवार सिरामिक बेस मेम्ब्रेन टेक्नोलॉजी नो उपयोग करवा जई रही छे। दूषित पानी ट्रीट करवा माटे नवी टेक्नोलॉजी सूरत शहर में सतत वधती वस्ती अने उद्योग गृहों ने कारण आगामी दिवसों में वधु पानी नो उपयोग उभो थशे। જેને લઈ અનેક પ્રશ્નો પણ સર્જાઈ શકે છે, તેથી સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ અત્યાર સુધી કરવામાં આવ્યો છે। દૂષિત પાણીને ટ્રીટ કરીને ઉદ્યોગગૃહોને આપવામાં આવી રહ્યું છે અને તેનાથી ખર્ચ કરતા વધુ કોર્પોરેશનની આવક મળી રહી છે। સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા હાલ જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન છે તેમાં સિરામિક બેઝ મેમોરલ્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુને પાણી ટ્રીટ કરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। દૂષિત પાણીને રીટ્રીટ કરી ગુણવત્તા સુધારશે। મનપાની સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે સુરત શહેરની આગામી જરૂરિયાતને ધ્યાનમાં રાખી દૂષિત પાણીને ટ્રીટ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। દૂષિત પાણીને ટ્રીટ કરવા માટેની સૌથી આધુનિક એવી સિરામિક બેઝ મેમ્બરન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી 360 એમએલડી પાણી ટ્રીટ કરવામાં આવશે। શહેરમાં જે રીતે નવા વિસ્તારો આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે અને સાથે દરેક સોસાયટીઓની અંદર વોટર હાર્વેસ્ટિંગ કોમ્યુનિટી હાર્વેસ્ટિંગની વધુમાં વધુ પ્રોત્સાહન આપવા માટે કોર્પોરેશન આગળ વધી રહી છે। આજની સ્થાયી સમિતિની મીટિંગમાં બધા જ કામો મંજૂર કરવામાં આવ્યા છે। સૌથી અગત્યનું કામ જે પૂરા ભારત વર્ષમાં સૌ પ્રથમવાર સુરત મહાનગરપાલિકા જે 360 એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે સિરામિક બેઝ મેમ્બરન ટેકનોલોજી ઉપર કરવા જઈ રહી છે, આનો જે ફાયદો છે, એક તો જે એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ છે એમાં જ એક્સટેન્શન કરી શક્યા છે, બીજું આના કારણે પાણીની ક્વોલિટી સુધરશે, ઉપરાંત પાણીની સ્મેલ કોઈ પણ સંજોગોમાં આવશે નહીં, અને જે જગ્યા છે એ જ જગ્યા ઉપર એક્સપાન્શન કરી શકીએ છીએ, એટલા માટે કે વધારાની જગ્યાની જરૂર નહીં પડશે। મેમરનને કારણે સ્પીડમાં પાણીને ટ્રીટ કરી શકાશે। આ સૌ પ્રથમવાર ભારત વર્ષની અંદર સુરત મહાનગરપાલિકા આ પ્રયોગ કરવા જઈ રહી છે, જે સુરત શહેરના નગરજનો માટે અને ખાસ કરીને સુરતમાં આવેલા નવા વિસ્તારોને ધ્યાનમાં રાખીને આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાણીની શુદ્ધતા વધુ સારી થઈ શકે એની ઉપર સુરત મહાનગરપાલિકા આગળ વધી રહી છે। નમસ્કાર।